ગાઝિયાબાદમાં નાઇટ કર્ફ્યુ તેમજ શિક્ષણ સંસ્થાન બંધ. દેશમાં કોરોનાનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ગાઝિયાબાદમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ કોરોનાના ગાઈડલાઇન્સનું પાલન ના કરનાર પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. લાંબા સમય પછી સ્કૂલ કોલેજ ખુલી હતી, હવે કોરોનાએ કોલેજને પોતાનું નિશાન બનાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં લખનૌ, કાનપુર પછી ગાઝિયાબાદમાં સ્કૂલ કોલેજો બંધ કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં થયા દાખલ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોનાથી સંક્રમિત થઈ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, તેવામાં ગુજરાતમાં પણ ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે વધુ એક કેબિનેટ પ્રધાન વાયરસની ઝપેટમાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ 8 એપ્રિલ એટલે કે આજ સવારે પોઝિટિવ આવ્યો છે. ગુજરાત સરકારના મંત્રી મંડળના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 6ઠા પ્રધાન છે જે કોરોનાગ્રસ્ત થયા છે. આ અગાઉ 5 પ્રધાન પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે કોરોના અંગે ચર્ચા. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સીધો સંપર્ક કરી રહી છે, ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જેમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા કરવામાં આવશે. દેશભરમાં કોવિડ-19ના અત્યાર સુધીના સૌથી વધારે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 630 લોકોના મૃત્યુ થયા છે. પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે અને હાલની પરિસ્થિતિને રોકવા માટે રણનીતિ તૈયાર કરશે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.